સ્મશાનની શરૂઆત કરીએ તો વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દરિયો તોફાની બન્યો છે. ગીર સોમનાથમાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તો કાંઠા વિસ્તારનો લોકોએ સાવચેત રહેવા તંત્રએ સૂચન કર્યું છે. બંદર ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ મારવામાં આવ્યું છે. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાવાના કારણે જે અરબી સમુદ્ર છે તેની અંદર જે તેના મોજા છે તેના કરંટની અંદર વધારો થયો છે. તો હાલ વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ મારી દેવામાં આવ્યું છે. પૂરું શકું છું કે સોમનાથ નદીનો દરિયા કિનારો છે, દરિયા કિનારા ઉપર જે અત્યારે જે મોજાઓ આવી રહ્યા છે તેની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સામાન્ય રીતે 1-2 ફૂટના મોજા ઉછળતા હોય છે, પરંતુ અત્યારે દરિયા કિનારો અને જે આ અરબી સમુદ્ર છે તેના પવન છે તેની અંદર પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે. રોહિત બારડ, વી ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.